અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા જલધારા વોટર પાર્કની લીઝ પૂરી થતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જલધારા વોટર પાર્કની જમીન પોતાના હસ્તક કરશે, પરંતુ જલધારા વોટર પાર્કને લઈને રાજકારણ ગરમાયું છે. જલધારા વોટર પાર્ક ચલાવતા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટના માલિક ઘનશ્યામ પટેલે આક્ષેપ કર્યો છે કે પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખે બ્યુ પરમિશન માટે 20 લાખની માંગણી કરી હતી, જે રકમ ન આપતા બદરુદ્દીન શેખ વોટર પાર્કનો વિરોધ કરી રહ્યા છે. ઘનશ્યામ પટેલે બદરુદ્દીન શેખના નાર્કો ટેસ્ટની પણ માંગણી કરી હતી, જોકે બદરુદ્દીન શેખે આરોપ ફગાવી દીધા છે અને આરોપ ખોટા સાબિત થશે તો બદનક્ષીનો દાવો કરશે તેમ જણાવ્યું છે. આગળ જવાહરલાલનું સ્ટેચ્યુ આવેલું છે અને એ ટાઈમે બદરુદ્દીન શેખ એ સ્ટેચ્યુને ફુલાર કરવા આવેલા અને એ પિરિયડમાં મારી જોડે મિટિંગ થયેલી અને મારે વોટર પાર્કમાં હાઈકોર્ટની અંદર બીસી પટેલ એ તળાવના 1 કિલોમીટરની રેન્જની અંદર બીયુ પરમિશન નહોતું મળતું અને એ બીયુ પરમિશન નહોતું મળતું એના આધારે અમારે જે પાર્કમાં બીયુ નહીં મળતા એ અમે રોકાણ કર્યા પછી 2 વર્ષ વોટર પાર્ક બંધ કન્ડિશનમાં પડ્યું રહ્યું અને એના આધારે અમે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટ પછી ધારો કે જજ બીસી પટેલનું ટ્રાન્સફર થઈ અને પછી તળાવીના જે આધારે જે 900 સાઇડો બંધ હતી કોમર્શિયલ બી અને એ પછી અમને બીયુ પરમિશન મળ્યું. એટલે 2 વર્ષ અમારા હકના હતા, પણ કોર્પોરેશન જેવો બીયુ ના આપે તો પછી એ શું થાય? પણ એના માટે બદરુદ્દીને એવું કહ્યું કે હું તમારો વિરોધ નહીં કરું અને મને 20 લાખ રૂપિયા આપી દો. એટલે મેં કીધું જે મારી તાકાત બહારની વાત કે 2 વર્ષમાં હું એટલું કમાતો નથી અને હું ન આપી શકું. અને જો આ વસ્તુ ખોટી લાગતી હોય તો મારો નાર્કો ટેસ્ટ પોલીસ દ્વારા હું કહું છું કે કરી શકે છે અને બદરુદ્દીનનો બી કરાવો તો પછી તમને સત્ય બહાર આવશે કે 150 કરોડની પ્રોપર્ટીમાં કોઈને રસ છે કે પોતાની રોકડીમાં રસ છે. પહેલાં જ્યારે એમણે વોટર પાર્કની જગ્યા મેળવી ત્યારે મારી પાસે આવ્યા હતા કે ભાઈ કેટલાક લોકો મારી પાસે પૈસા માગી રહ્યા છે. એટલે એમાં હું શું કરું? પૈસો એક પણ આપશો તો હું તમને મદદ નહીં કરું. હું તમને મદદ એટલા માટે કરું છું કે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી નહોતી આવી, લેટ આવી હતી, એટલા માટે હું તમને મદદ કરું છું. પૈસાના વ્યવહારની કોઈ વાત જ નથી. આ ખોટો આક્ષેપ હવે પોલિટિકલ કરી રહ્યા છે કારણ કે કોર્ટમાંથી નીકળી ગયા છે. અનેક પ્રયાસો કર્યા એમણે, મારા મિત્રોને પણ મારી પાસે મોકલ્યા, તેમ છતાં એમની વાતમાં વાયો નહીં. મેં સ્પષ્ટ ના પાડી દીધી કે નામદાર હાઈકોર્ટ જે કંઈ ચુકાદો આપે એ મને મંજૂર છે. એટલે હવે આ બાબતે જો આક્ષેપ એમણે કર્યા છે ને મને વિઝ્યુઅલ મળશે તેમની સામે બદનક્ષીનો કેસ પણ કરીશું. એ તો ડીએનએ નાર્કો ટેસ્ટ કરવાનું પણ કહે છે કે ભાઈ બદરુદ્દીનભાઈનો નાર્કો ટેસ્ટ કરો તો આ બધી માહિતી સાચી માહિતી બહાર આવશે. શું પહેલા તો ભાજપ વાળાનો કરો ને કે જેમણે ખોટી એમને ફેવર કરી છે. હું તૈયાર છું નાર્કો ટેસ્ટ માટે. આંગે વધુ વિગતે વાત કરવા જોડાયા છે સંવાદદાતા રાજેન્દ્ર. રાજેન્દ્ર, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, જલધારા વોટર પાર્કનો જે મામલો છે, બદરુદ્દીન શેખ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, સત્ય હકીકત શું છે? ખાસ કરીને વાત કરીએ તો જલધારા જે વોટર પાર્ક છે છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે. 2017માં એની લીઝ પૂરી થાય છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં એની લીઝ રિન્યુ કરવા માટેની દરખાસ્ત પણ કરવામાં આવી છે, પરંતુ છેલ્લે જે રીતે વિરોધ થઈ રહ્યા છે તેને લઈને કોર્પોરેશન હવે લીઝ રિન્યુ નહીં કરે અને જે જમીન છે પોતાના હસ્તક કરશે. પરંતુ મહત્વની બાબત એ છે કે જલધારા વોટર પાર્કનું જે સંચાલન ચલાવે છે તેવા ઘનશ્યામ પટેલે આજે આક્ષેપ કર્યો છે કે બદરુદ્દીન શેખે જલધારા વોટર પાર્કનું બીયુ પરમિશન માટે મારી પાસે 20 લાખ રૂપિયા માંગ્યા હતા, પરંતુ તે સમયે મેં એમને 20 લાખ રૂપિયા ન આપ્યા. તેના કારણે ત્યાંથી લઈને અત્યાર સુધી તેઓ વોટર પાર્કને લઈને વિરોધ કરી રહ્યા છે અને મને ટાર્ગેટ કરી રહ્યા છે. તેની સામે બદરુદ્દીન શેખ પણ એવું કીધું કે મેં કોઈ પણ પૈસાની માગણી નથી કરી, માત્ર એમને જરૂર હતી જ્યારે હાઈકોર્ટમાંથી એમને પરમિશન નથી ત્યારે મેં એમને મદદ કરી હતી. પરંતુ જે રીતે જલધારાને લઈને વિરોધ થઈ રહ્યા છે, સત્તા પક્ષ વિરોધ પક્ષ વચ્ચે જે રીતે વિરોધ થઈ રહ્યા છે તેના પાછળ કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા તો કોઈ ચોક્કસ રીઝન હોવું જોઈએ. આ જે મહત્વની અત્યારે જે કાંકરિયા લેક ઉપર જે સૌથી મહત્વની જગ્યા જલધારા વોટર પાર્ક છે અને એ વોટર પાર્કને લઈને જે રીતના વિરોધ થઈ રહ્યા છે તેને લઈને જે વસ્તુ છે, જે મુખ્ય વિરોધનું કારણ જે છે એ કંઈક અલગ દેખાઈ આવી રહ્યું છે. જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર વિગત બદલ આભાર.